ધર્મગુરુ સૈયદના સૌરાષ્ટ્રની જયારે મુલાકાતે આવ્યા ત્યારે આ તકે રાજકોટમાં બોરા સમાજનો અગ્રણી ઈસુકભાઈએ જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ભારત દેશમાં કેટલાય બધા સમાજો છે અને તેમના ધર્મ ગુરુ સમાજની અંદર અનેક પ્રેરણા આપતા જ રહે છે આવા જ એક સમાજના ધર્મગુરુ વિશે આજે આપણે વાત કરવાના છીએ તો આખા વિશ્વના દાઉદી હોરા સમાજના ત્રેપનમાં દાય સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના અબુ જાફરુ સદ્દાર્દિક અલી કાદર મુફદ્દુલ સેફુદ્દીન જામનગરમાં ઉર્સ મુબારકમાં આવ્યા હતા ધર્મગુરુ સૈયદના અબુ જાફરુ સદ્દાદીક અલી કાદર મુફદ્દલ સૈફુદ્દીન જામનગરમાં આવતા હોરા બિરાદરો દર્શનનો લાભ લીધો હતો ધર્મગુરુ સૈયદના સૌરાષ્ટ્રની જ્યારે મુલાકાતે આવ્યા ત્યારે આ તકે રાજકોટમાં જણાવ્યું હતું કે સાહેબ દાઉદ સમાજના અમારા ધર્મગુરુ ધર્મગુરુ છે તેઓ મુબારક ઉપર એટલે કે તારીખે જામનગર પધાર્યા હતા અને ગુરુ મુબારકમાં હાજરી પણ આપી હતી હવે જ્યારે સૌરાષ્ટ્ર મુલાકાતે આવ્યા તે સત્તર તારીખે જામનગરથી અમદાવાદમાં ઉર્સ મુબારકમાં પહોંચ્યા આ દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન ઉપર તેઓ પધાર્યા હતા ત્યારે સમાજના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું દાઉદી બોરા સમાજના ધર્મગુરુ વિશ્વભરમાં સફર કરતા રહે છે હવે ધર્મગુરુ દરેક વાઇઝમાં ઇમામ હુસૈનનું બયાન કરે છે અને ફરમાન કરે છે કે જે દેશમાં તમે રહો છો જ્યાં અન્ન છો ત્યાં વફાદારીથી રહો અને સરકારના દરેક નિયમોનું પાલન કરો હવે વોરા સમાજના ધર્મગુરુનું ખાસ ફરમાન પણ કરે છે કે તમે ક્યારે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરો તમે જે દેશમાં રહો છો તેની જ સરકારના નિયમોનું પાલન કરો ગેરવૃત્તિ ન કરો ખોટી રીતે હલાલ ન કરો કોઈ પણ એવું કામ ન કરો જેથી કાનૂનના નિયમનો ભંગ થાય હવે જ્યારે ગુજરાત આવેલા વોરા સમાજના ધર્મગુરુએ જણાવ્યું કે જો તમે ગુનાહિત પ્રવૃત્તિ કરશો તો સૌથી પહેલા મને દુઃખ પહોંચશે અને લોકો એમ કહેશે કે આ સહીદ સાહેબના અનુયાયી આ કામ કરે છે અને આવું કામ કરે છે જો મને દુઃખ પહોંચાડવું હોય તો તમે આવું કામ કરજો ધર્મગુરુ વધુમાં જણાવે છે કે હંમેશા સારો વેપાર કરો અને બિઝનેસમેન બનો આપણે દાઉદી બોરા બિઝનેસમેન છે તો આપણે બિઝનેસ જ કરવો જોઈએ અને ધ્યાન પણ રાખવું જોઈએ કે દેશના નિયમોનું ઉલ્લંઘન ન થાય હવે સૈયદ સાહેબની જ્યારે આપણે વાત કર્યા છે તો તેમને જમવામાં પણ ખૂબ કંટ્રોલ રાખવો ગમે છે દરેક પ્રસંગ હોય કે પછી શાદી હોય કે કોઈ અન્ય તેઓ ઘણી બધી વાનગીઓ થતી હોય પરંતુ મેડિકલ સર્વે કરાયો હતો એટલે જાણ થઈ કે આપણા સમાજના લોકોમાં કોલેસ્ટ્રોલ અને બીપી જેવા રોગો વધે છે જેથી સઈદ સાહેબે ફરમાન કર્યું કે તમારા ઘરે કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તો માત્ર એક જ ખારસ કરવાની એક જ મીઠાસ કરવાની બાકીનું જે દાલ ચાવલ હોય એ કરવાનું એટલે હવે જાજી વાનગી જમવામાં નથી થતી હવે સઈદ સાહેબ નાસ્તામાં પણ ખાસ ફરમાન કરે છે સવારે નાસ્તામાં કિલોંજ મધ ખજૂર અને ઘી લેવું કારણ કે શરીરના તમામ રોગો તે મટાડી દે છે દરરોજ ચાલીસ મિનિટનું વોકિંગ કરવાની સલાહ પણ આપે છે હવે આ બધા લોકો વોકિંગ કરે છે તેમનું કહેવું છે કે વોકિંગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારી નથી આવતી હવે સઈદના સાહેબની જે રહેણી કરણી છે તે એકદમ સાદગીવાળી છે તેઓ કહે છે કે તમારું ઘરને ચોખ્ખું રાખો આંગણું ચોખ્ખું કરો શેરી સોસાયટીને સ્વચ્છ રાખો દરેક વ્યક્તિના ઘરમાં એક ઝાડ હોવું જોઈએ જેને કારણે વાતાવરણ પણ સારું રહે પર્યાવરણની જાળવણી કરવાનું પણ તેઓ ફરમાર કરે છે તો વોરા સમાજના ધર્મગુરુની આ રહેણી ઘણીની વાત કે જે હર કોઈને ખૂબ પસંદ આવે તેવી છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ